તો આજે ક્વેશ્ચન છે, ન્યુક્લિયસના બંધારણીય કણોના દળ કરતા હિલિયમના ન્યુક્લિયસનું દળ 0.03 U જેટલું ઓછું છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ખબર જ છે જે દળ ક્ષતિ આપેલી છે, દળ ક્ષતિ તમને 0.03 U જેટલી પ્રોવાઈડ કરેલી છે. સરસ. હવે તો 2He4ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી, તમને ખબર જ હશે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને તમે EBN વડે દર્શાવતા હોય, જેને કહેતા હોય EB/A, એ એટલે પરમાણુ દળ. હિલિયમ માટે પરમાણુ દળાંકની કિંમત 4 છે, એટલે પહેલા તો તમારે વિદ્યાર્થી મિત્રો બંધન ઉર્જા મેળવવી પડશે, એને 4 વડે ભાગવા પડશે, ત્યારે તમારો આન્સર આવશે. હવે ડેલ્ટા એમ હોય અને બંધન ઉર્જા મેળવવાની હોય તો ખબર જ છે ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર, અને તમને ડાયરેક્ટલી પેલો આઈડિયા છે જ કે 1 U ને રિલેટેડ તમને જે ઉર્જા મળે છે આપેલી છે અહીંયા 931 લેવાની છે, રાઈટ, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સીધું પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો કે 1 U હશે ત્યારે તમને મળતી ઉર્જા છે 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો 0.03 U હોય ત્યારે કેટલી થશે, તો ડાયરેક્ટલી અહીંયા પણ કરી શકો ડેલ્ટા એમ છે 0.03 અને સી સ્ક્વેરની જે ઇક્વિવેલન્ટ વેલ્યુ છે, જે કિંમત છે સમતુલ્ય, એ થશે 931. તો આનો જે ગુણાકાર છે ને એ 28ની નજીક મળશે તમને, એને તમે અહીંયા લેશો 28 ભાગાકારમાં 4, તો તમને EBN જોવા મળશે 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન કે એકમ ન્યુક્લિયોન દીઠ આટલી મળશે. બરાબર ને? બીજી વાત, ન્યુક્લિયોન એટલે બીજું કાંઈ ન થાય માય ફ્રેન્ડ, ન્યુક્લિયોન એટલે થાય ન્યુટ્રોન પ્લસ પ્રોટોન, એટલે તો આપણે કહેતા હોય ને અહીંયા જે એ છે એ 4 છે, તો એમાં પ્રોટોન કેટલા હશે, 2He4 હોય આ એક, જસ્ટ ખાલી તમને કહી દઉં સિમ્પલ વસ્તુ, આમાં પ્રોટોન કેટલા, વેરી ગુડ, 2, પછી ન્યુટ્રોન એ કેટલા, 2, કારણ કે આ આ જે 4 છે ને એમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય, રાઈટ. તો ન્યુક્લિયોન કેટલા એવું પૂછે તો, વેરી ગુડ માય ફ્રેન્ડ, ન્યુક્લિયોન પૂછે તો 4 આવશે, રાઈટ. આ 2 છે ને પ્રોટોન પણ 2 છે, તો એ જસ્ટ ધ્યાનમાં રાખવું. પણ અત્યારે આનો આન્સર આવશે 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન બોલે તો ઓપ્શન નંબર 1.